नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेसिया, सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर आज सर्व विद्यार्थियों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आप धोरण सात में चैप्टर नंबर बे अपूर्णांक दशांश संख्याओं की चर्चा करता था, जेमा आप पहुंचा स्वाध्याय 2.3। तो हवे विद्यार्थी मित्रों, एम आग चर्चा करिए तो सीधी स्वाध्याय शुरुआत करिए, जेमा आप अपूर्णांक संख्याओ विषे घणु बधु सीखी गया था। जेनो दाखला नंबर एक शोधवानुं कीधुं, शोधो शुं शोधवानुं कीधुं आपणे, जोईए रकम लखीए। दरेक नो एक चतुर्थांश शोधवानो कीधो, एनी अंदर रकम आपी एक, एक ना छेदमां चार। हवे एकना छेदमां चार एनो एक चतुर्थांश, एनो मतलब के एकना छेदमां चार नो एक चतुर्थांश एटले एने गुण्या एकना छेदमां चार आवुं थाय। हवे आनो तमने खबर छे गुणाकार थाय, एक एकुना एक अने चार चोके चोके सोळ, शुं थाय चोके चोके सोळ आपेलो दाखलो हतो। हवे आनी ज अंदर उदाहरण आपणे आप्युं त्रण पंचमांश, एनो आपणे केटलो करवानो एक चतुर्थांश, एटले त्रण पंचमांश एने गुणिया एक चतुर्थांश बराबर। हवे आने शुं करवानो, गुणाकार करवानो। तो खरो गुणाकार, त्रण एक त्रण, पांच तरी पांच चौक वीस, કેમકે અહીંયા ઉપર નીચે તમે જુઓ ક્યાંય પણ છેદ ઉડતા નથી, એટલે આપણે શું કરવો પડે તો ઉપરના ઉપરના ગુણાકાર, નીચેના નીચે ગુણાકાર કરવો પડે છે। હવે આ હતો દાખલો પહેલો। તો આવી જ રીતના આની અંદર બીજો એક દાખલો આપેલો છે, એ તમારે જાતે કરવાનો છે। પછી હજી આની જ અંદર ચર્ચા કરીએ બીજો દાખલો, दरेक नो एक सप्तमांश शोधो, सप्तमांश एटले एकना छेदमां सात शोधो, एनी अंदर रकम आपी एक करीने, बेना छेदमां नौ, बेना छेदमां नौ नो एक सप्तमांश एटले एने गुणिया एकना छेदमां सात। ઉપર નીચે ક્યાંય પણ છેદ ઉડતા નથી તો શું કરીશું, તો કઈ નહીં, ઉપરના નો ઉપરના ગુણાકાર, નીચેના નો નીચેના હારે ગુણાકાર। તો બે એકુ બે અને નવ સત્તા ને ત્રેસઠ, આ એનો જવાબ આવી ગયો। આવી જ રીતના આના પણ હજી બે દાખલા આપેલા છે, બી અને સી। તો હોમવર્ક ફરી પાછો, દાખલા નંબર એક એનો પેલાનો સી અને બીજાનો બી અને સી તમારે પોતાની જાતે ગણવાના છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ જ છે। જો પેલાના મેં એ અને બી ગણાવી દીધા, સી તમારે જાતે ગણવાનો, પછી બીજાનો એ મેં ગણાવ્યો, બી ને સી તમારે જાતે ગણવાના છે, એકદમ સરળ જ દાખલા છે। હવે નેક્સ્ટ આગળ, ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવો, જો શક્ય હોય તો, એટલે કે આ શક્ય હોય તો શક્ય, એટલે એનો મતલબ કે જો આવતું હોય તો એ દર્શાવવાનું, નહીતર નહીં, બરોબર છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો જોઈએ। એનો પહેલો દાખલો, બે ના છેદમાં ત્રણ એને ગુણ્યા બે પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ,
આવું કંઈક રકમમાં લખેલું છે. હવે તો સૌપ્રથમ તમને ખબર જ છે આ સંખ્યા કેવી, તો કે મિશ્ર. મિશ્રને આપણે શેમાં ફેરવવી પડે? માત્ર અપૂર્ણાંકની અંદર. તો પેલા આ સંખ્યાને આમનમ રાખીએ, આ સંખ્યા છે એને માત્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. ત્રણ ગુણે છ, છ ને ઉપરના અંશ બે ઉમેરવાના, છ ને બે આઠ, આઠ ના છેદમાં ત્રણ. હવે જોવો કે ક્યાંય ઉપર નીચે છેદ ઉડે છે, તો કે ના, તો કઈ નહીં. ઉપરનાનો ઉપરના ગુણાકાર, નીચેનાનો નીચે હારે ગુણાકાર. બે અથાને સોળ, ત્રણ તરીને નવ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી થઈ ગયો. હવે જો શક્ય હોય તો કીધું આપણને, શું કરવાનું હતું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શક્ય હોય તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો મિશ્ર અપૂર્ણાંકની અંદર આ સંખ્યાને તમે ફેરવી શકો છો. કેવી રીતના? તો કે નવ દુ અઢાર તો ન ચાલે, પણ નવ એકુ નવ ચાલે. તો અહીંયા ઉપર કેટલા વધે? પાંચ વધે. તો એક પૂર્ણાંક પાંચના છેદમાં નવ, આવો જવાબ આનો આવે. આ આપણે શેમાં ફેરવ્યા કહેવાય? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવા કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ હવે આની નાની અંદર આનો એકાદી આવો બીજું ઉદાહરણ. દાખલા નંબર છ, અગિયાર ના છેદમાં બે ગુણ્યા ત્રણ ના છેદમાં દસ. ઉપર નીચે ઉડતા હોય તો ઉડાડી દેવાના. ક્યાંય ઉડે છે, અગિયાર છે, અહીંયા બે છે, અગિયાર છે, અહીંયા દસ છે, નથી ઉડતા. ત્રણ છે, અહીંયા દસ છે, ત્રણ છે, અહીંયા બે છે, ઉડતા નથી ક્યાંય પણ. બરોબર, ક્યાંય પણ ઉડતા નથી. તો હવે તમને ખબર છે ઉપરના નો ઉપરનાર ગુણાકાર, નીચેના નો નીચે હારે ગુણાકાર. તો અગિયાર તારીને તેત્રીસ, દસ દુ વીસ. હવે આ સંખ્યા છે એને તમે તમે સમજી ગયા છો તેમાં ફેરવી શકીએ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં વીસ એકુ વીસ ને ઉપર આવશે તેર. તો એક પૂર્ણાંક તેરના છેદમાં વીસ, આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવા એકદમ સરળ, સાદા અને સિમ્પલ દાખલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એના સિવાયના બાકીના જે સાત દાખલા છે એ દરેક વિદ્યાર્થીએ જાતે, બાકીના પાંચ દાખલા છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાના છે. ક્યાં ક્યાં છે અહીંયા હોમવર્કની અંદર લખી આપું છું. દાખલો બીજો, એનો પહેલો કરાયો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કરાયો અને સાતમો. બરોબર છે? એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ દાખલા બાકીના તમારે જાતે ગણવાના છે. કેવી રીતના? આવી જ રીતના. બરોબર છે? જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવતું હોય તો કરવાનું, નહીતર નહીં. જો ક્યારે આવશે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એ પણ કહી દઉં, જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય. બરોબર, અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવશે, બાકી આવશે નહીં. બાકીમાં આવશે નહીં, એટલે કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય ત્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના નહીં. ત્યારે એમને જે પણ અપૂર્ણાંક આવેલો હોય એના એ તમારો જવાબ થઈ જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ યાદ રાખવાનું. આગળ દાખલા નંબર ત્રણ, ગુણાકાર કરો. ગુણાકાર કરો. સાદા અને સરળ દાખલા આપેલા છે, જોઈએ આમાંથી બે દાખલા કરાવો. બીજો દાખલો કરાવો, છ પૂર્ણાંક બે ના છેદમાં પાંચ ગુણ્યા સાત ના છેદમાં નવ. ફેરવો પૂર્ણાંક જે છે મિશ્ર પૂર્ણાંક, એને સામાન્ય પૂર્ણાંકમાં પાંચ છ
त्रीस, त्रीस ने बे बत्रीस, बत्रीस ना छेद में पांच गुणिया सात ना छेद में नौ। ऊपर नीचे भांगाकार खातो होय तो करवानो, नहींतर एमने तो जोई शकाय छे के क्यांय पण उड़ता नथी, तो एमने राखवाना ऊपरना ने ऊपरना गुणाकार करवानो। હવે ફરી પાછું આ ઉપરની જે સંખ્યા છે એને 45 વડે ભાગાકાર કરવાનો છે। અહીંયા કરીએ ભાગાકાર 224 એને ભાંગ્યા 45। તો સૌ પ્રથમ चार वड़े शून्य बे चौको बेसौ सत्तर ने अठार, पिस्तालीस चौकू एक सौ ने एसी, आठ गए तो चार। हवे एक वड़े पण चाले नहीं, आने भांगाकार करो तो एक वड़े पण चाले नहीं, तो शू करीशु तो आपेलो रकम ने बाकी नी एम एम राखशु। तो हवे आने फेरव तो 45 क्या आवी जाए नीचे, 44 ऊपर अने 4 45 नी जग्या एटले 4 पूर्णांक 44 ना छेद में 45 आवो जवाब आवे। अगर दाखला नंबर 7 ત્રણ પૂર્ણાંક 4 ના છેદમાં 7 એને ગુણ્યા 3 ના છેદમાં 5। હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સાદું અને સરળ જ છે, શું કરીશું તો કે આપેલી સંખ્યા છે એમાં પેલા મિશ્ર છે તો એને સામાન્ય પૂર્ણાંકમાં 7 તરી 21, 21 ને 4, 25 ના છેદમાં 7 ગુણ્યા 3 ના છેદમાં 5। હવે તમે અહીંયા જોશો કે શું જોઈ છે કે 25 અને 5, તો આમાં 25 છેના ભાગ પડે 25 25 25, મતલબ કે 1/5 થાય ઉડી જાય, બાકીના વધારે રાખવાના 5 ના છેદમાં 7 ગુણ્યા 3 કઈ નહીં, ઉપરના ગુણાકાર 15 ના છેદમાં 7 મિશ્રમાં ફેરવો તો 7 1 7 અને 7 2 14, 7 2 14 અને 1 2 પૂર્ણાંક 1ના છેદમાં 7 જવાબ આવે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણા દાખલા નંબર 3। બાકીના જે 5 દાખલા છે એ તમારે તમારી જાતે ગણવાના છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોઈ લેજો કેવી રીતના દાખલો કરાવેલો છે। હવે બાકીના દાખલા છે અહીંયા હોમવર્કની અંદર લખી આપું છું। દાખલો 3 એનો પેલો બીજો કરાવેલો છે, પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આટલા દાખલા તમારે, એટલે કે ફરી પાછા 5 દાખલા તમારે જાતે ગણવાના રહે છે। એકદમ સાદા અને સરળ દાખલા આપેલા છે, તો આ વિદ્યાર્થી મિત્રો દાખલા તમારે પોતાની જાતે ગણવાના રહે છે, જેનાથી આ દાખલાઓ તમે વારંવાર જ્યારે તમે પ્રેક્ટિસ કરશો તો તમને આની અંદરથી તો કે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તમને આવડી જશે, કે કેવી રીતના કરવો તમને આની અંદર જો ઘણીયા આવડતા હશે તો વધુ ને વધુ તમને આની અંદરથી શું કરી શકો તો કે ઝડપતા પ્રાપ્ત કરી શકશો। જો તમને ઉડાડતા એટલે કે છેદ ગાયો ગા આવડે, એને ક્યારે આવડે, જો તમને ઘડિયા આવડતા હોય તો જ તમને આની અંદર ઝડપથી આ દાખલા ગણતા શીખી શકો। તો એટલા માટે ખાસ આ દાખલાઓ કરતા પહેલા પણ તમારે 11 થી 20 સુધીના ઘડિયા અને 1 થી 10 સુધીના ઘડિયા તો એકદમ મોઢે કડોકડ આવડતા જ હોવા જોઈએ, તો તમને આ દાખલાની અંદર ઝડપ પ્રાપ્ત કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આપણું હોમવર્ક લખેલું છે, તો આ હોમવર્ક દરેક વિદ્યાર્થીઓ ખાસ નોટ કરી લે, અને આટલા આજે દાખલા કરાવેલા છે એ 20 રીતના બાકીના દાખલા છે જે તમારે દરેક વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાના છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ।